સલામો અલૈકુમ. ગણિતમાં આપણે પ્રકરણ એકમાં શીખ્યા શું લાંબુ છે, શું ગોળ છે એના વિશે આપણે શીખ્યા. પછી આપણે એના વિશે આગળ શીખવાનું છે. ગપડી શકે તેવી વસ્તુ શીખ્યા, સરકી શકે તેવી વસ્તુ શીખ્યા અને ગપડી અને સરકી શકે તેવી વસ્તુ શીખ્યા. હવે આપણે શીખવાનું છે કે વસ્તુઓ કેવી રીતે એકબીજાના ઉપર થપ્પી થઈ શકે. તો બાળકો ચિત્રની અંદર જુઓ, થપ્પીઓ કરે છે, બાળકો રમે છે. સૌથી ઊંચો ટાવર, ચાલો આપણે ખોખા વડે ટાવર બનાવીએ. બીજું બાળક કે ચાલો આપણે જોઈએ કે સૌથી મોટો ટાવર કોણ બનાવે છે. અને ત્રીજું બાળક એવું કહે છે, હું સૌથી મોટો ટાવર બનાવીશ. પ્રથમ ચિત્રમાં બાળકે માચીસ બોક્સ લીધું છે, બીજા બાળકે પણ માચીસ બોક્સ લીધું છે, પણ ત્રીજું બાળક જે છે એને ગોળાકાર વસ્તુ લીધી છે. જુઓ, તો આપણે સમજવાનું છે જુદી જુદી વસ્તુઓ ભેગી કરો કે જેવી કે જુદા જુદા પ્રકારના ખોખા, દડા, રબર, દિવાસળીના ખોખા, અને એના દ્વારા આપણે જાણવા શીખવાનું છે કે કઈ વસ્તુઓની થપ્પી થઈ શકે છે અને કઈ વસ્તુઓની થપ્પી થઈ શકતી નથી. માત્ર દિવાસળીના ખોખા કે માત્ર ડબ્બાનો ઉપયોગ કરીને તમારા ટાવર બનાવો. તો દિવાસળીના જે ખોખા છે એના તમે એકની ઉપર એક એમ મૂકશો તો તેની થપ્પી થશે. અને જો ગોળાકાર વસ્તુ બી તમે ઉપર મૂકશો, પણ ગોળાકારની અંદર ઉપરની અને નીચેની બાજુઓ જો સીધી હશે તો એની થપ્પી થશે, પણ જો નીચે પણ નળાકાર જેવું હશે તો એની થપ્પી થાય નહીં, એ વસ્તુ આપણે નીચે પડી જશે. હવે બૂટના ખોખા તથા દડા, ડબ્બા, દડા અને દિવાસળીના ખોખા જેવી વિવિધ વસ્તુઓ ભેગી કરીને ટાવર બનાવો. હવે સિક્કાની રમત તમને કીધું છે કે સિક્કાની રમત, તો તમારા સિક્કાથી આવું કરવાનું, મતલબ જો બાળક સિક્કાને ઊભો રાખવાનો પ્રયત્ન કરે છે તો સિક્કાને એણે આ રીતે આંગળીથી પકડ્યો છે તો શું એ સિક્કો ઊભો રહેશે? હા, તે ઊભો રહેશે. શું સિક્કાને ગોળ ગોળ ફેરવો, શું તે દડા જેવો દેખાય છે? સિક્કાને તમે ગોળ ગોળ પણ ફેરવી શકો છો, ગોળ 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 ફેરવી શકાય છે. તમને એવું પૂછે છે હવે કે શું સિક્કો ગબડે, સરકે છે? પ્રયત્ન કરો. હા, સિક્કો સરકે પણ અને ગબડે પણ. શું તમે એક રૂપિયાનો સિક્કાને આ રીતે ઊભો રાખી શકો? રાખી શકાય, પણ એને આંગળીનો ટેકો આપવો પડે, એમને એમ સિક્કો ઊભો નહીં રહે. તમે હાથ બે આંગળીના ભાગથી પકડશો તો એ ઊભો રહેશે, ઉપર અને નીચે તમે આમ કરીને ઊભો રાખવાનો પ્રયત્ન કરશો તો ઊભો રહેશે, એમને એમ નહીં ઊભો રહે. આવી જ રીતે બે રૂપિયા અને પાંચ રૂપિયાના સિક્કાને પણ ઊભા રાખવાનો પ્રયત્ન કરો. અહીંયા તમારું પ્રથમ પ્રકરણ શું લાંબુ છે અને શું ગોળ છે પૂર્ણ થાય છે.